રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાકીચાડિયા પાસે રૂપાવટી નદી પરના પુલની એક સાઈડ તૂટી પડી છે. નદીમાં ભારે પ્રમાણમાં પાણીની આવકને પગલે પુલની એક સાઈડનો ભાગ તૂટી પડ્યો છે. ખાકીચાડિયાથી ઉપલેટા સુપેડી સેવંત્રા મોજીરા ભાયાવદરને ભાણવર તરફ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાકીચાડિયા પાસે રૂપાવટી નદી પરના પુલની એક સાઈડ તૂટી પડી છે. નદીમાં ભારે પ્રમાણમાં પાણીની આવકને પગલે પુલની એક સાઈડનો ભાગ તૂટી પડ્યો છે. ખાકીચાડિયાથી ઉપલેટા સુપેડી સેવંત્રા મોજીરા ભાયાવદરને ભાણવર તરફ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. પુલની એક સાઈડ ભારે વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. ભારે વાહન ચાલકો માટે પુલની એક સાઈડ બંધ કરાતા વાહન ચાલકોને અવરજવરમાં હાલાકી ઊભી થઈ રહી છે. નદી પર રાજાશાહીના સમયમાં બનાવેલ પુલની તંત્ર યોગ્ય જાળવણી ન કરતા પુલની સાઈડનો એક ભાગ તૂટી પડ્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. તાત્કાલિક પુલનું રિપેરિંગ કામ હાથ ધરવા માટે લોકો માંગ કરી રહ્યા છે. હાલ લોકો જીવના જોખમે પુલ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. ડાંગર પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઉપલેટા, ભારે વરસાદને કારણે ઉપલેટા વિસ્તારની અંદર ખૂબ ખેતીના અને લોકોને રોડ રસ્તામાં મોટું નુકસાન થયું છે. ત્યારે ઉપલેટાના ખાકીજાડિયા ગામ સેવંતરા ગઢાડા મોજીરા કેરાડા વાડલા આ જે ભાણવર અંતથી જુનાગઢ જતો રસ્તો એકમાત્ર એવો રસ્તો છે કે 8-10 ગામને જોડતો આ રસ્તાની અંદર માઇનોર બ્રિજ જે રૂપાવટી નદી ઉપર આવેલો છે. આ રૂપાવટી નદી એ મોજ નદીની અંદર જ્યારે ભળે છે ત્યારે ઉપરવાસ અને અહીંયા જે વરસાદના કારણે આ પુલનો જે સાઈડની આપણે પ્રોટેક્શન વોલ છે એ તૂટી ગઈ છે અને એથી ફાઉન્ડેશન પણ તૂટી ગયું છે. નીચેથી પુલ ડેમેજ થઈ ગયો છે અને જેના કારણે દુર્ઘટના ઘટવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યારે જવાબદાર અધિકારીઓ અને જવાબદાર તંત્રએ આમની તાત્કાલિક નોંધ લઈ આ પ્રોટેક્શન વોલ છે એમનું સત્વરે રિપેરિંગ કરવું જોઈએ, કામ કરવું જોઈએ અને આ પુલનું નવીનીકરણ થાય એવી સૌ લોકોની ગામડાઓની માંગ છે. અને જલ્દીથી આનું એસ્ટિમેટ બને, એજન્સીઓ નક્કી થાય, એ પ્રકારનું પૂર ઝડપે કામ થવું જોઈએ જેથી કરી આ ગામડાઓ સંપર્ક વિહોણા ન બને એના માટેની માંગ છે. ઉપલેટા તાલુકા પંચાયત સદસ્ય, આ જે પુલ ધરાશાયી થયો છે આ પુલ અમે સરકારમાં રજૂઆત કરેલી છે, મીડિયા દ્વારા આપેલી છે, આજ ફરીથી આપીએ છીએ કે જે જૂનાગઢથી જામનગરને જોડતો આ પુલ છે કે આ ગોંડલ સ્ટેજનો પુલ છે કે જ્યારથી બન્યો છે ત્યારથી આ પુલની અંદર કાંઈ પણ સામાન્ય સમારકામ કરવામાં નથી આવ્યું. એના કારણે જો પહેલેથી આ પુલને ધ્યાન દીધો તો આ પુલ મજબૂત હતો અને વાહનમાં રહી જાત. તો આજે આ પુલ અમારા ધરાશાયી થઈ ગયો છે. આજુબાજુના અમારા ઓછામાં ઓછા 8-10 ગામના લોકો છે એને અવરજવર થવા માટે આ સિવાયનો બીજો કોઈ રસ્તો નથી. એટલે તાત્કાલિક અસરથી અમને આ પુલ નવો બનાવી આપે. અત્યારે ટાઈમ પર જે અમારે આ પુલનું લોકેશન તૂટી ગયું છે એ પુલ ધરાશાયી સાઈડમાંથી થયો, એ પુલ રિપેરિંગ કરી અત્યારે ટેમ્પરરી અમને પુલ ચાલુ થઈ જાય કે ભારે વાહન થઈ જાય. જે બાળકો અમારે કુમાર શાળા છે ખાકીચાડિયાની, જે આ પુલ ઉપરથી પસાર થતા હોય, જે લોકો પસાર થતા હોય, જો આ લોકોને પસાર થવામાં કંઈક ને કંઈક જાનહાની થાય તો આના જવાબદાર કોણ રહેશે? એટલે અમે સરકારને એવી રજૂઆત કરી છે કે તાત્કાલિક અમને આ પુલ મંજૂર કરાવી આપે, તાત્કાલિક આ પુલ અમારું વ્યવસ્થિત થઈ જાય કે જેના કારણે કોઈ પણ જાનહાની ન થાય, એનો એ બધી મુશ્કેલીમાંથી બચી શકીએ એવી અમારી ખાસ રજૂઆત છે.